સુરતના વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે આઠમની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ સમયગાળામાં વરસાદ હોવા છતાં 25,000થી વધુ ભક્તોએ દીવડા પ્રગટાવી માતાજીની મહાઆરતી ઉતારી હતી. સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે પરંપરાગત ગરબાની ઉજવણી ઉમિયાધામ મંદિરમાં વર્ષોથી કરવામાં આવે છે. સુરતના વરાછા ખાતે આવેલા ઉમિયાધામ મંદિરમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભાવિકોએ માં આદ્યશક્તિની આરાધના કરી હતી. નવરાત્રિના આ પાવન પર્વની આઠમ પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તો મંદિર પ્રાંગણમાં માતાજીની આરતી ઉતારવા એકઠા થયા હતા. આરતીનો અદ્ભુત નજારો સર્જાયો હતો. સુરતના ઉમિયાધામ મંદિરમાં નવરાત્રિની આઠમે દર વર્ષે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં સામેલ થતા હજારો ભક્તો હાથમાં પ્રજ્વલિત દીવડા લઈને મહાઆરતી ઉતારે છે. દર વર્ષે નવરાત્રિના તહેવારને લઈ ઉમિયાધામ મંદિરને શણગારવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત ગરબા છેલ્લા 31 વર્ષથી કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબીઓ મૂકી ગરબે ઘૂમે છે, જે વાતાવરણને દિવ્ય બનાવે છે. દર વર્ષે અહીં આધ્યાત્મિક માહોલ બની જાય છે. હજારો લોકો માં ઉમિયાની આરતીનો લાભ લેવા 2 કલાક પહેલાથી જ આવી જાય છે. ઉમિયા માતાજીની મહાઆરતીમાં ઇન્દ્રદેવ પણ પધાર્યા હતા. વરસાદની વચ્ચે ભક્તિ અખંડ રહી હતી. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.